पाटण जिल्लाना रागनपुर खाते सात पगला खेडूत कल्याण अंतर्गत खेतीवाड़ी विभाग द्वारा पीड़ाड़िया हॉल में खेडूतोने योजना अंगे माहितगार करवानुं आयोजन करवामां आव्युं हतुं। पाटण जिल्लाना रागनपुर खाते आवेल पीड़ाड़िया हॉल खाते आजरोज पाटण जिल्लाना खेतीवाड़ी विभाग द्वारा सात पगला खेडूत कल्याण योजना हेठळ मळता खेडूत लक्षी योजना हेठळना लाभो लेवा माटे खेडूतोने समजण आपवामां आवेल। सात पगला अंतर्गत गुजरातना मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेबनुं संबोधन खेडूतोने आपवामां आव्युं हतुं। सात पगलाना कार्यक्रममां पाटण जिल्लाना संसद सभ्य भरतभाई डाभी तरीके मुख्य मेहमान गैरहाजर रह्या हता, त्यारे रागनपुरना धारासभ्य रघुभाई देसाई पण गैरहाजर रह्या ત્યારે ખેડૂત લક્ષી વાતો કરતા રાજકીય નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી। આ કાર્યક્રમમાં માનનીય લક્ષ્મણભાઈ પટણી ચેરમેન શ્રી ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ હાજર રહ્યા હતા। કોઈ પણ જાતનો વિરોધાભાસ દર્શાવ્યા વગર શાંતિથી રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે સાથે મહેસૂલ મંત્રીને પણ મળવું જોઈએ, સાથે સાથે નાણા મંત્રીને પણ મળવું જોઈએ। પોતાની સાચી વાત હોય કે સરકાર સમક્ષ એની રજૂઆત કરવી, આ સરકાર સૌનો સાથ અને સૌનો વિકાસ એ વસ્તુને ધ્યાનમાં રાખીને 2001થી ગુજરાતમાં જે શાસન કરે છે, જે પ્રગતિ થઈ રહી છે, એ વાત ખેડૂત ભાઈઓએ કબૂલ કરવી પડશે। સાથે આ વિસ્તારના ભાઈઓને જો કંઈ અન્યાય થતો હોય તો વિનમ્રપણે મારી વિનંતી છે ખેડૂત ભાઈઓને કે આક્રોશ કર્યા સિવાય મીઠી જબાનમાં મીઠી વાણીમાં જો આપણે રાજ્ય સરકારને એટલે કે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું તો અવશ્ય એનું ફળ આપણને મીઠું મળશે, કોઈને અન્યાય થશે નહીં, કોઈને અન્યાય કરવા માગતી નથી સરકાર। સરકાર અમીર અને ગરીબ એ બધાને સૌને સાથે રાખીને કામ કરે છે। તેમાં ગરીબલક્ષી નવી નવી યોજનાઓ જે પહેલાં નહોતી થતી એ યોજનાઓ આજે જે છે એક પછી એક ભારત સરકારથી માંડીને ગુજરાત સરકાર સુધી એનો અમલ શરૂ થઈ ગયો છે। એટલે કોઈએ નિરાશ થવાની જરૂરત નથી, કોઈ હતાશ થવાની જરૂરત નથી। મારી તો ખાસ ભલામણ છે કે તમે બધા ભેગા મળીને શાંતિથી એકમત કરીને મુખ્યમંત્રીને મળશો તો અવશ્ય આવા સવાલો હોય શકે, એમાં કોઈ બે મત નથી। ગઈકાલે આ દિવસના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખેડૂત સહાય માટે આવેદન આપવું પડ્યું સમી ખાતે, તો બહુ દુઃખદ ઘટના કહેવાય, ભાજપના જ કાર્યકર્તાઓને આવેદન આપવું પડ્યું। આમાં વસ્તુ એવી છે કે કાર્યક્રમ ભાજપના થશે એમાં કોઈ બે મત નથી, પરંતુ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને જો રજૂઆત કરવામાં આવે તો મને લાગે છે કે આમાં કોઈને અન્યાય થશે નહીં અને સરકાર જે છે ઝડપથી એના પગલાં લેશે। સરકારનો ઉદ્દેશ મેં પહેલાં જ કહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ, ઉદ્યોગપતિ હોય ખેડૂત હોય એક મજૂર હોય એ બધાનું જ કલ્યાણ કરનારી આ સરકાર, એમાં કોઈ બેમત નથી અને કોઈ ના પાડી શકે તેમ નથી। રાગનપુરના પૂર્વ ધારાસભ્યોની લગેજી સોલંકી અને રાગનપુર માર્કેટ યાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લવજીભાઈ ઠાકોર અને ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી હાજર રહ્યા હતા, ત્યારે ખેડૂતોને પાટણ જિલ્લાના 3,907 લાભાર્થીઓને લાભ કિસાન પરિવહન યોજના હેઠળ લાભ લીધો। વધુમાં સાત પગલા કાર્યક્રમનું સુંદર આયોજન ચતુર્દાન ગઢવીએ કરેલ, જેમાં લોકોને ખેડૂતોને સરકાર દ્વારા અપાતા લાભ વિશે સમજણ આપવામાં આવી હતી।